નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું બીએડ કોલેજમાં અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે તેના વિશે અને પ્રાઇવેટ વેકેન્સીઓ શાળામાં શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઇલીની જોબ રિલેટેડ માહિતી મળી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ દ્વારા સ્વ એમસી પરમાર બીએડ કોલેજ ખટંબા દ્વારા અલગ અલગ વેકેન્સીઓ ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેની કુલ દસ જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે ગુજરાતી હિન્દી સંસ્કૃત નામાના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર અંગ્રેજી વિજ્ઞાન ગણિત સાથે તમે છે અનુસ્નાતકની ડિગ્રી એટલે કે એમએ છે પંચાણું ટકા સાથે અને એમએડ છે પંચાણું ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમે શારીરિક શિક્ષણ ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ એ વિષય માટે પણ અનુસ્નાતકની કક્ષાએ પંચાવન ટકા અને જો તમે પીએચડી નેટ જીસ્લેટ પાસ કરેલી હશે અને જો તમે અનુભવી હશો તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે નેક્સ્ટ વેકેન્સી છે શ્રીમતી પુષ્પાબેન એમ ચૌહાણ આર્ટ્સ કોલેજ ખટંબામાં આવેલી છે જેમાં પ્રિન્સિપલની એક જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે એમ એ છે પંચાવન ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત પીએચડી અથવા નેટ સ્લેટ પાસ કરેલું હોવું જોઈએ અને અનુભવ હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ પ્રોફેસર જેની ત્રણ જગ્યા ખાલી છે જે માટે અંગ્રેજી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પ્રોફેસરની વેકેન્સી છે લાયકાતની વાત કરીએ તો તમે લગત વિષયમાં માસ્ટર ડિગ્રી પાસ કરેલું હોવી જોઈએ આ ઉપરાંત અનુભવી હોવા જોઈએ અને પીએચડી નેટ સ્લેટ પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ સી છે શ્રીમતી પુષ્પાબેન એમ ચૌહાણ એમએસડબ્લ્યુ કોલેજમાં જે એક ખટંબામાં આવેલી છે જેમાં પ્રિન્સિપલની એક જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે એમએસડબલ્યુ પંચાણું ટકા સાથે પીએચડી સોશિયલ વર્કમાં પાસ કરેલું હોવું જોઈએ અથવા તમે નેટ સ્લેટ જી સ્લેટ પાસ કરેલું હોવું જોઈએ અને તમે અનુભવી હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ પ્રોફેસર જેની ચાર જગ્યા ખાલી છે વાત વાત કરીએ તો તો તમે સાથે પાસ કરેલું હોવું જોઈએ આ આપણે શૈક્ષણિક કઈ કઈ વેકેન્સી બહાર પડી છે હવે આપણે વાત કરીશું કે બિન શૈક્ષણિક સ્ટાફની કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તો ગ્રંથપાલની એક જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે એમ છે પંચાણું ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે એકાઉન્ટન્ટ ક્લાર્ક અને આસિસ્ટન્ટ કોમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા ચાર ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે બીસીએ અથવા એમસીએ અથવા પીચડીસીએ અથવા બીકોમ કોમ એમ ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી તમને ટાઈપિંગનું નોલેજ હોવું જોઈએ વહીવટી ઓડિટ કર્મચ કામગીરીના અનુભવી તમે હોવા જોઈએ અને તમને ટેલિસોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ

વધારાના નિયમોની આપણે વાત કરીએ તો યુનિવર્સિટી યુજીસીના ધારાધોરણ મુજબ તમે છે લાયકાત ધરાવતા હોવા જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે દિવસ દસ સુધીમાં તમારા તમામ માર્કશીટ પ્રમાણપત્રો સહિત સ્વહસ્તાક્ષરે અરજી છે એ લેખિતમાં કરવાની રહેશે અરજી લેખિતમાં કરો ત્યારે તેની સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા છે ચાર્જ ચિપકાવાના રહેશે અને અરજી તમારે આરપીએડી દ્વારા છે એ કોલેજના સરનામા ઉપર અરજી મોકલવાની રહેશે પગાર ધોરણ અને અને લાભો યુનિવર્સિટી યુજીસી રાજ્ય સરકારના નિયમ મુજબ રહેશે આ ઉપરાંત જો જી સ્લેટ પાસ ઉમેદવાર નહીં મળે તો યુનિવર્સિટીની મંજૂરની અપેક્ષાએ એડ બ્લોક ધોરણે વધુ લાયકા દ્વારા હશો તો તમને અગિયાર માસના કરાર આધારિત છે એ પસંદગી કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ વડોદરા મૂળગામ બાજુમાં વાઘોડિયા રોડ તાલુકો જિલ્લો વડોદરા ત્રણ નવ શૂન્ય શૂન્ય એક નવ વધુ માહિતી માટે કોલેજ નો મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે એસવી કિડ્સ જે નડિયાદમાં આવેલી છે તેમાં પ્રી પ્રાઇમરી ટીચર અને આસિસ્ટન્ટ ટીચરની વેકેન્સી ખાલી પડી છે આ બંને પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર ઈમેલ આઈડી આપેલું છે તેના ઉપર તમે તમારું અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે એ મોકલી શકો છો અને વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર જે એસએનવી કિડ્સનો મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને વધારાની માહિતી પણ તમે લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ જે નડિયાદ ખાતે આવેલી છે તેમાં કેમેસ્ટ્રી લઈ શકે તેવા ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ ટીચરની વેકેન્સી ખાલી પડી છે નેક્સ્ટ વેકેન્સી છે પ્રાઇમરી ટીચર જે ઇંગ્લિશ લઈ શકે અને રિસેપ્શનિસ્ટની વેકેન્સી ખાલી પડી છે આ ત્રણેય વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે શાળાનું ઈમેલ આઈડી જોઈ રહ્યા છો તેના ઉપર તમારે તમારું અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે એ સેન્ડ કરવાનું રહેશે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે થેન્ક યુ